Santhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Santhan. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંપ્રત રંગભૂમિ વિશે જાણીશું. આમ તો ફિલ્મ જગતના આગમનના કારણે રંગભૂમિ આજે બહુ ઓછી આપણે પ્રિય બની છે, છતાં પણ રંગભૂમિ આમ સાવ ભાંગી ગઈ છે એમ આપણે કહી શકીએ નહીં. આજે આપણી વચ્ચે ડૉક્ટર ધ્વનિલ પારેખ ઉપસ્થિત છે, જેઓ મહાદેવ દેસાઈ ગ્રામ સેવા મહાવિદ્યાલય ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. એમની પાસેથી આજે આપણે સાંપ્રત રંગભૂમિ વિશે જાણીશું. ધ્વનિલભાઈ, તમને પ્રથમ પ્રશ્ન એ છે કે સાંપ્રત કોને ગણીશું અને એની સ્થિતિ કેવી છે એ વિશે જરા જણાવો. નમસ્કાર મિત્રો, કનુભાઈએ જેમ કહ્યું કે ફિલ્મના આકર્ષણની સામે રંગભૂમિ આજે ઓછી પ્રિય બની રહી છે, પણ આપણે છે કંઈ એવું ન કહીએ. સાંપ્રત એટલે અહીંયા આપણે જે નાટકોની વાત કરવાની છે 2000 થી લઈને 2013, એટલે કે ગઈકાલ સુધી જે નાટકો ભજવાય, એટલે જે મહત્ત્વપૂર્ણ નાટકો ભજવાય એની આપણે અહીંયા વાત કરીશું. પણ ગુજરાતીમાં એક રંગભૂમિ સંદર્ભે કનુભાઈ એક વિચિત્ર સ્થિતિ એ જોવા મળે છે કે મુદ્રિત નાટકો અને મંચિત નાટકો એવા બે જુદા વિભાગો કરીને આપણે ચાલીએ છીએ. એટલે વાંચવા માટેના નાટકો જુદા અને ભજવવા માટેના નાટકો જુદા. આ પ્રકારની સ્થિતિ માત્ર ગુજરાતી ભાષામાં જ છે. આ એક ભેદ ઓછો હોય ત્યારે આપણે બીજો ભેદ એ પણ કરીએ છીએ કે મુંબઈમાં ભજવાતા ગુજરાતી નાટકો જુદા અને ગુજરાતમાં ભજવાતા ગુજરાતી નાટકો જુદા. એને કારણે ગુજરાતનું કોઈ નાટક જ્યારે મુંબઈ ભજવવા માટે જાય છે ત્યારે એના પ્રત્યે એક જુદું વર્તન રાખવામાં આવે છે, અને મુંબઈનું નાટક જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે એક જુદું વર્તન એની, એટલે કે એકબીજા પ્રત્યે ઓરમાયું વર્તન આપણે કરતા થઈ ગયા છે. હવે જ્યાં પણ ગુજરાતી નાટક ભજવાય, એટલે કે એ ગુજરાત હોય, મુંબઈ હોય કે વિશ્વનો કોઈ પણ ખૂણો હોય, એને આપણે ગુજરાતી રંગભૂમિ ગણીશું. બીજો મુદ્દો એ પણ છે કનુભાઈ કે આ 13 વર્ષના જે નાટકો છે એમાં આપણે માત્ર ક્લાસિક નાટકો કે જેને સમાંતર રંગભૂમિ કહીએ છીએ એની જ માત્ર વાત નહીં કરીએ, વ્યાવસાયિક રંગભૂમિ કે બહુ મોટી રંગભૂમિ છે એના ઉપર પણ જે કંઈ જુદું કામ થયું હોય એની વાત પણ કરીશું. એક વાત બહુ સ્પષ્ટ છે કે ભજવાય તે નાટક અન્યથા એ બીજું કંઈ પણ. આ સદીના પ્રારંભના નાટકો ઉપર આપણે આવીએ એ પહેલાં ગઈ સદીના છેલ્લા દાયકામાં જે થોડા સારા નાટકો આપણને જોવા મળ્યા એનાથી શરૂ કરીને પછી આપણે આ સદીના નાટકોના પ્રારંભ ઉપર આવીએ તો ગાંધી વિરુદ્ધ ગાંધી, ચાણક્ય કે માસ્ટરફુલ મણી કે તિરાડે ફૂટી કુપર જેવા નાટકો ગત સદીના અંત ભાગે બહુ જ ચર્ચામાં રહ્યા હતા. નવશીલ મહેતા અને દિગ્દર્શિત હૃદય ત્રિપુટી જે કલાપીના જીવન ઉપરનું નાટક છે કે નર્મદના જીવન ઉપરનું નર્મદ મારી હકીકત એ નાટક છે, તો એ નાટકો પણ ભલે એના ઓછા પ્રયોગો થયા હોય પણ સતત ચર્ચામાં રહ્યા હતા. તો અત્યારે સાંપ્રત રંગભૂમિની સ્થિતિ કંઈક આવી છે. ધ્વનિલભાઈ, બીજો પ્રશ્ન એ પણ થાય કે આમ કહેવાય છે કે રંગભૂમિ સાવ ભાંગી નથી ગઈ, તો તમે અત્યારે કયા દિગ્દર્શકો ખાસ કામ કરી રહ્યા છે જે મહત્ત્વનું તમને લાગે છે, એ કયા દિગ્દર્શકો છે જે મહત્ત્વનું કામ કરી રહ્યા છે? કનુભાઈ, 6-1 દિગ્દર્શકો વિશે આપણે જરા વિગતે વાત કરીશું. એ મુંબઈના પણ દિગ્દર્શકો છે અને ગુજરાતના પણ દિગ્દર્શકો છે કે જેણે ગુજરાતી રંગભૂમિ ઉપર આ 13 વર્ષમાં થોડા જુદા નાટકો કર્યા છે. તો પહેલું નામ મને જે એ મળે છે તે મનોજ શાહનું નામ છે. માસ્ટરફુલ મણી જેવું નાટક એમણે ગત સદીના અંત ભાગે આપ્યું હતું, જેના પ્રયોગો આજે પણ થાય છે અને કોઈ પણ ગુજરાતી રંગભૂમિને ચાહનારા પ્રેક્ષકે આ નાટક જોવું જ રહ્યું. આઈડિયાઝ અનલિમિટેડના ઉપક્રમે મનોજભાઈ નાટકો કરે છે અને
મરીઝ, અમરફળ, અપૂર્વ અવસર, અપૂરવ ખેલા, જલજલ મરે પતંગ, મમ્મી તું આવી કેવી, ઋણાનુબંધ, વસ્તુપાર, તેજપાર, સિદ્ધ, એમ ઘણા બધા નાટકો આ 13 વર્ષ દરમિયાન એમણે દિગ્દર્શિત કર્યા છે. પણ માસ્ટરફુલ મળી પછી જો એમનું કોઈ મહત્ત્વપૂર્ણ નાટક મને લાગ્યું છે તે મરીઝ છે. આપણા ઉત્તમ ગઝલકાર મરીઝના જીવનના સંઘર્ષો પર એ આખું નાટક એમણે રજૂ કર્યું છે. અપૂર્વ અવસર શ્રીમદ રાજચંદ્રની ફિલોસોફીને કેન્દ્રમાં રાખીને એમણે તૈયાર કર્યું છે. આમ વિષય એનો અઘરો છે, પણ જે રાજચંદ્રનું જે પાત્ર ભજવે છે ધર્મેન્દ્ર ગોહિલ જેવો સરસ કલાકાર હોવાને કારણે એ વિષય અઘરો હોવા છતાં પણ નાટક જોતી વખતે બહુ એ ભારેખમ બનતું નથી. અભિનય, રંગભૂષા, વેશભૂષા કે સંગીત, આ બધાની રીતે એ મનોજભાઈના નાટકોમાં જુદું કામ જોવા મળે. પણ ક્યારેક આખો આખા બોલો હોય કે અપૂરવ ખેલા, અપૂરવ ખેલા કવિ આનંદગનના જીવન ઉપરનું નાટક છે, પણ એમાં ક્યારેક ફિલોસોફી વધારે પડતી આવી જવાને કારણે એ નાટક બહુ બનતું નથી. એવું જ આખો આખા બોલોમાં પણ થાય છે. આખાના તત્વજ્ઞાનની વાતો વધારે પડતી સંવાદ રૂપે રજૂ થતી હોવાને કારણે એ પણ નાટક બનતું નથી. બાકી મનોજ શાહ અને ધર્મેન્દ્ર ગોહિલ અત્યારની ગુજરાતી રંગભૂમિના બહુ જ તેજસ્વી રંગો છે એવું આપણે કહીએ તો એમાં બહુ અતિશયોક્તિ નથી. મનોજ શાહ પછી જે દિગ્દર્શક છે સુરતના કપિલ દેવ શુક્લ, આખરની આત્મકથા, રતનલાલની અમ્મા, બીજું કોઈ નથી, ન્યાયદંડ, એક સપનું બડું, શૈતાની, થેન્ક યુ મિસ્ટર ગ્લાડ જેવા નાટકો એમણે આ સમયગાળામાં આપણને આપ્યા છે. કપિલભાઈના નાટકોની ખૂબી એ છે કે વર્તમાનનું દૃશ્ય અને એની સાથે ભૂતકાળનું દૃશ્ય એ બંનેનું સંનિધિકરણ રચીને એક ત્રીજું પરિમાણ એ રંગભૂમિ ઉપર ઊભું કરે, જે ફિલ્મમાં બહુ સહેલાઈથી બતાવી શકાય પણ રંગભૂમિ ઉપર એ દૃશ્ય જ્યારે રજૂ કરવાનું હોય ત્યારે જરા અઘરું પડે, તો એવી અઘરી ટેકનિક એમના નાટકોમાં જોવા મળે છે. એમનું બહુ જ ચર્ચિત નાટક છે આખરની આત્મકથા, કે એમાં 91 વર્ષના વૃદ્ધની આત્મકથા, એમાં ઇતિહાસ અને વર્તમાનના દૃશ્યોની સહઉપસ્થિતિ સાથે એ રજૂ થાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કપિલભાઈના નાટકોને એમના નાટકોને સન્માન મળ્યા છે અને એ રીતે ગુજરાતની રંગભૂમિને ગુજરાત બહાર એક પ્રતિષ્ઠિત કરવામાં પણ કપિલભાઈનો બહુ જ મોટો ફાળો છે. પણ ક્યારેક એમને જે મેં જે સંનિધિકરણની વાત કરી એ ટેકનિકનો એકથી વધારે નાટકોમાં ઉપયોગ પછી એક આદતની રીતે ટેકનિક એમના નાટકોમાં ક્યારેક જોવા મળે છે. સુરત પાસે કપિલ દેવ શુક્લ છે તો વડોદરા પાસે પીએસ ચારી, ફણીશાય ચારી છે, જે શહેરમાં પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાં સમૃદ્ધ નાટ્ય વિભાગ હોય એ શહેર નાટ્ય ક્ષેત્રે સતત અપૂરવ કરતું રહે એવી આપણને અપેક્ષા રહે, પણ એ અપેક્ષા બહુ વડોદરા પાસેથી પાર પડતી નથી. પણ પીએસ ચારી છે કે જે ક્લાસિક નાટકો પ્રમાણમાં કોઈ દિગ્દર્શક હાથ લગાવવાની હિંમત ન કરે એવા નાટકો એમણે કર્યા છે. કહો મકંજી, ક્યાં ચાલ્યા, શર્વિલક, ડાકઘર, તર્પણ વગેરે નાટકો એમની પાસેથી મળે છે. કહો મકંજી ક્યાં ચાલ્યા, આપણે જાણીએ છીએ કે સીતાંશુ યશસ્ચંદ્રનું નાટક પૂર્વે નિમેશ દેસાઈએ પણ ભજ્યું હતું. ચારીની શૈલી પ્રશિષ્ટ રહી છે, ટોટલ થિયેટરનો અનુભવ એમના મોટાભાગના નાટકોમાં આપણને જોવા મળે છે. પણ છેલ્લે જે એમણે કર્યું રવીન્દ્રનાથ ટાગોરનું ડાકઘર, એ કદાચ એમનું જે કંઈ પણ એમના જે કોઈ પણ નાટકો છે એમાં મને બહુ જ સ્પર્શી ગયેલું નાટક છે. રંગો, ગીતો, નૃત્યો આ બધાનો એમાં જે રીતે સમન્વય થયો છે એ રીતે પ્રમાણમાં ડાકઘર નીરસ લાગતું નાટક પણ આ બધી વસ્તુઓના વિનિયોગને કારણે જુદા રંગો સાથે પ્રગટ થાય છે. પણ અગેઇન જેમ ટેકનિકની એક વિધતા કપિલભાઈમાં છે એ જ એક વિધતા કે ફ્રેમનો ઉપયોગ કરવો કે દૃશ્ય બદલાતું હોય ત્યારે કોરસ ગાનનો ઉપયોગ કરવો આ બધી ટેકનિકની એક વિધતા એમના નાટકોમાં પણ જોવા મળે છે. અમદાવાદમાં નિમેશ દેસાઈ 36 વર્ષથી એ નાટકો કરે છે અને અત્યાર સુધી અમે 98 જેટલા નાટકો દીર્ઘ નાટકો દિગ્દર્શિત કર્યા છે.
ને આ 13 વર્ષના સમયગાળા દરમિયાન તો સરેરાશ 3 નાટકની સંખ્યા એમણે 40 નાટકો દિગ્દર્શિત કર્યા છે. એટલે એવું કહેવાય છે કે સૌથી વધુ ગુજરાતી નાટકો 188 નાટકો લખવાનો વિક્રમ પ્રવીણ સોલંકીના નામે હશે તો સૌથી વધારે નાટકો દિગ્દર્શિત કરવાનો વિક્રમ નિમેશભાઈના નામે હશે. ખગરાસ, ચીરકુમાર સભા, સપણે, કુખાણું, ગોડસેજ, ગાંધી .com વગેરે મહત્વપૂર્ણ નાટકો, મળેલા જીવ એમના મહત્વના નાટકો છે. મળેલા જીવમાં મેળાનું વાતાવરણ અને એમાં જે રીતે ગીતોનો ઉપયોગ થયો છે અને ખાસ કરીને પ્રકાશ આયોજન એ આ નાટકને જુદું બનાવે છે. તો એ જ રીતે રવીન્દ્રનાથનું ચીરકુમાર સભા બંગાળી વાતાવરણ અને ભાષાના લેખાને કારણે એ બંગાળી વાતાવરણ અને એ ભાષાનો લેખો દિગ્દર્શક એમાં ઊભો કરી રહ્યા છે, કરી શક્યા છે. ગાંધીજી અને ગોડસે વચ્ચેની ઉગ્ર ચર્ચા એ ગોડસે ગાંધી .com નાટકનું મુખ્ય કથાવસ્તુ બને છે. પણ ઘણા નાટકો કરવાની ગેલછા અને નાટકમાં ઘણું કરવાની મહેચ્છા નિમેશભાઈ પાસેથી બહુ સ્પર્શી જાય એવું કામ ઓછું મળે છે. વ્યાવસાયિક રંગભૂમિનું આક્રમણ મુંબઈમાં બહુ જ મોટું છે. ઘણા મોટા અને સારા કલાકારો અને દિગ્દર્શકો પણ એ આક્રમણને કારણે એ તરફ ફંટાયા છે અને એમાં સિદ્ધાર્થ રાંદેરિયા બહુ મોટું નામ છે, જેની વાત આપણે પાછળ કરીશું. પણ વ્યાવસાયિક અને સમાંતર રંગભૂમિ ઉપર જુદા નાટકો કમલેશ મોતા નામના દિગ્દર્શકે ભજવ્યા છે. કલાપી, મુક્તિધામ, સરસ્વતી ચંદ્ર, નરસૈયાનો નાદ, ભગવાનનો ભાગ આપો વગેરે નાટકો એમની પાસેથી મળે છે. આ દિગ્દર્શક પાસે પ્રકાશ આયોજનની એક બહુ જ સરસ સૂઝ છે. મુક્તિધામ નાટકનો પડદો ખુલે અને બનારસનો આખો ઘાટ જે રીતે ઝળહળ થતો આપણે જોઈએ છે એના ઉપરથી આપણને આ દિગ્દર્શકની પ્રકાશ આયોજનની ખૂબીનો ખ્યાલ આવે છે. અને ભલે વ્યાવસાયિક નાટકો કરતા હોય પણ એમાં છીછરું મનોરંજન ન પ્રવેશે એ બાબતે આ દિગ્દર્શક સભાન છે અને એ સભાનતાને કારણે એમના નાટકો બીજા વ્યાવસાયિક નાટકોથી જુદા પડે છે. અમદાવાદનું જ અને અત્યારે બહુ જ ગાજતું એવું નામ હોય તો એ સૌમ્ય જોશીનું છે. સમાંતર રંગભૂમિ અને વ્યાવસાયિક રંગભૂમિ બંનેને અનુકૂળ આવે એવા નાટકો કરવાની હવે સૌમ્યને ફાવટ આવી ગઈ છે. 8મા તારાનું આકાશ, વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે વગેરે એમના નાટકો છે. સૌમ્યના નાટકોમાં દૃશ્યની એક સુવાંગ રજૂઆત અને લેખક દિગ્દર્શક તરીકેનો સૌમ્યનો સ્પર્શ એ જોવા મળે છે. એથી આપણને કશુંક જુદું જોવાનો આનંદ પણ આવે. વેલકમ જિંદગીમાં બાપ દીકરા વચ્ચેનો કોમ્યુનિકેશન ગેપ, તો 102 નોટ આઉટમાં પણ મુદ્દો તો એ જ છે બાપ દીકરા વચ્ચેનો. પણ 102 નોટ આઉટ નાટકના પહેલા અંકનો અંત આપણે જોઈએ તો એક દિગ્દર્શક કેટલી ક્રિએટિવિટીથી કામ કરી શકે છે એનો આપણને ખ્યાલ આવે. લેખક અને દિગ્દર્શક બંને તરીકે સૌમ્ય આ સમયગાળાનું એક મહત્વપૂર્ણ નામ છે. આ સમયના બીજા કેટલાક નાટકોનો પણ કનુભાઈ ઉલ્લેખ કરવો જોઈએ. નવશીલ મહેતાનું પત્ર મિત્રો નાટક છે જે હિન્દીમાં બહુ જ જાણીતું તુમ્હારી અમૃતાની તરીકે જાણીતું હતું, જેમાં દર્શન જરીવાળા અને મલ્લિકા સારાભાઈએ અભિનય કર્યો હતો. મરાઠી રંગભૂમિનું બહુ જ જાણીતું નાટક શોભાયાત્રા પણ ગુજરાતીમાં ઉમેશ શુક્લ દિગ્દર્શિત કરીને મૂકે છે, જે આ સમયમાં બહુ જ આપણને ગમે એવું એક નાટક ભાવનગરના મહેન્દ્રસિંહ પરમાર પાસેથી મળે છે. મિથ્યાભિમાન ગુજરાતી ભાષામાં નાટક લખાવવાની શરૂઆત થઈ એ સમયગાળાનું આ નાટક આ સદીના પ્રારંભના વર્ષોમાં ભજવાય છે ત્યારે નાટકના લેખન અને ભજવણી વચ્ચે સમયનું મોટું અંતર છે એ દિગ્દર્શક જાણે છે ને એ પ્રમાણે સમયોચિત ફેરફાર કરી પ્રશિષ્ટ શૈલીમાં નાટક ભજવે છે. પ્રકાશ આયોજન અને છંદોબદ્ધ કાવ્યનું ગાન અને જીવરામ ભટ્ટ તરીકે કવિત પંડ્યાનો અભિનય આ બધાને કારણે મિથ્યાભિમાનને મૂંછ ઊંચી કરીને મિથ્યાભિમાન વગર આપણે આ સમયગાળાનું મહત્વપૂર્ણ નાટક કહી શકીએ
એવું જ કાંતના જીવન ઉપર સતીશ વ્યાસે લખેલું અને કમલ જોશીએ ભજવેલું નાટક જળને પડદે એ પણ આ સમયગાળાનું મહત્ત્વનું નાટક છે. કથક અને કાંતની બેવડી ભૂમિકા કમલ જોશી ભજવે છે અને હા, દિગ્દર્શક તરીકેની ત્રીજી ભૂમિકા પણ ખરી જ. એક જ અભિનેતા દ્વારા રજૂ થતું આ નાટક કમલ જોશીના પાત્રાનુરૂપ અભિનયને કારણે કાંતને તખતા પર જીવંત કરે છે. આ નાટકના 50થી વધારે પ્રયોગો થાય એ પણ આપણી એક રંગભૂમિનું બહુ જ સારું લક્ષણ આપણે કહી શકીએ. એમણે મધુરાઈનું અતિ સંકુલ નાટક સુરા અને શત્રુજીત પણ આ સમયમાં ભજવ્યું હતું. તો 6-1 દિગ્દર્શકો આ સમયગાળામાં પોતાની રીતે જુદું કામ કરે છે. મુંબઈની રંગભૂમિ હોય કે ગુજરાતની રંગભૂમિ હોય, કમલ જોશી કે મહેન્દ્ર સિંહ પરમાર જેવા નાટ્ય દિગ્દર્શકો પણ છે કે જે પ્રમાણમાં અઘરી વસ્તુ તખતા ઉપર જીવંત કરવાનો પ્રયત્ન કરે છે. અનિલભાઈ, આમ મુંબઈ અને ગુજરાતની રંગભૂમિ વિશે વાત થયા કરે છે, તો મુંબઈની વ્યવસાયિક જે રંગભૂમિ છે ઘણી મોટી છે, તો એ રંગભૂમિએ કંઈક વ્યવસાયિક રીતે કંઈક જુદું કામ કર્યું છે એવું ખરું? હા, એ પણ એટલે મેં શરૂઆતમાં જ કહ્યું કે વ્યાવસાયિક રંગભૂમિનો બિલકુલ છેદ ઉડાડીને ગુજરાતી રંગભૂમિની વાત થઈ શકે એમ નથી. એટલે ત્યાં પણ કેટલાક દિગ્દર્શકો લેખકો છે કે જેણે જુદું કરવાનો પ્રયત્ન કરે છે. પણ એક નાટકનો ઉલ્લેખ કરવાનો અહીંયા રહી ગયો, મારો પીયુ ગયો રંગૂન, જે આ સમયમાં એક મહત્ત્વનું નાટક આપણે ગણી શકીએ, જે લંડનના શેક્સપિયરનું ગ્લોબ થિયેટર છે ત્યાં પણ એ ગુજરાતી નાટક, ગુજરાતી ભાષાના એક નાટક તરીકે ત્યાં જઈને પણ એણે ગુજરાતી રંગભૂમિની ખ્યાતિ ત્યાં ફેલાવી છે. તો વ્યાવસાયિક જે રંગભૂમિ છે એના નાટકોની આપણે વાત કરીએ ત્યારે વિપુલ મહેતા આ એક એવું નામ છે કે જે થોડું જુદું કરવાનો પ્રયત્ન કરે છે. અને લાલી લીલા આ સમયમાં કદાચ રંગભૂમિ ઉપરનો એક મહત્ત્વપૂર્ણ પ્રયોગ આપણે જેને કહી શકીએ એવું છે. સયામીઝ ટ્વિન્સ એટલે કે કમરના મણ